નિર્જા, તું ઠીક તો છે ને? ઈરા, આ શું કર્યું તે? આવું ગાંડા જેવું કામ કરાય? આના માટે આવી હતી અહીં? આઈ એમ સોરી, પણ હું ભૂલી જા, ભૂલી જા, ગઈ ગુજરી, બધું ઠીક થઈ જશે. હા, બધું જ ઠીક થઈ જશે જો અમને સાચી હકીકત જણાવવામાં આવે તો. મિસ ઇન્સ્પેક્ટર, હું તમને બધી જ વાત કહીશ. એને આ પરિસ્થિતિમાં મૂકનાર કોણ છે એ બધું જ. ઈરા નહીં, પ્લીઝ. હવે હું ચૂપ નથી રહેવાની. ગુડ, વેરી ગુડ. તો ચાલો મારી સાથે સ્ટેટમેન્ટ લઈ લઉં. કમ, અડા એવું નથી. સોરી, ચાલો કમ. ઇન્સ્પેક્ટર, નિર્જા અનાથ છોકરી છે. એ ખૂબ સીધી, સાદી, સરળ છોકરી છે. પણ અમારી જ સાથે ભણતો એક છોકરો એને પજવતો હતો. પજવતો હતો કે પજવે છે? આઈ મીન પજવે છે. એ સતત લવ લેટર મોકલ્યા કરે, ગિફ્ટ મોકલાવે અને પ્રેમનો એકરાર કર્યા કરે. એને પજવવું ના કહેવાય, પ્રેમ કર્યો કહેવાય, એવું નહીં? પણ નિર્જા એને પસંદ નહોતી કરતી. એને ડર લાગતો હતો. ડર? શેનો ડર? અક્ષયના વર્તનનો. એ નિર્જાને રીઝવવા, સતત પ્રેમનો અહેસાસ કરાવવા, જાત જાતના જોખમો ખેડતો. એટલે એક વખત નિર્જા ઉભી રહે, જો મારો પ્રેમ સાચો હશે તો મને કાંઈ નહીં થાય. હું આંખે પાટા બાંધીને આ હાઈવે ક્રોસ કરીને તારી પાસે આવી જઈશ. નિર્જા, હું આવું છું. નિર્જા, આઈ લવ યુ નિર્જા. લે, હવે તારો વારો. આટલું બધું? નિર્જા અક્ષયના આવા પાગલપંથી પરેશાન થઈ ગઈ હતી, એનાથી પીછો છોડવા માંગતી હતી. તમને આ બધું કોણે કહ્યું? નિર્જાઈશ તો. અને તમારા ગ્રુપના બધા આ વાતથી, આઈ મીન અક્ષયના વર્તનથી વાકેફ હશે જ ને? ખબર નથી, પણ એમાંના મોટા ભાગના અક્ષયના ચમચા છે. ઓકે ઈરા, થેન્ક્સ. આઈ મીન તમે જઈ શકો છો, જાઓ. આનો અર્થ તો એવો પણ થઈ શકે ને જીજેટુ, કે અક્ષય જ નિર્જાને બ્રિજ પર લઈ ગયો હોય એને ફરી એક વાર પોતાના પ્રેમનું પાગલપણ બતાવવા. યસ, ડીડી રિપોર્ટિંગ સર. હા ડીડી, હા દિલદાર, કેમ છે આટલો બેકરાર? સાહેબ, એક છોકરાની લાશ મળી છે. પીસી ડોન,
તું પહોંચું આવું છું. ડોન, આ વોલેટ, આ વીંટીનું બોક્સ અને આ ઘડિયાળ લાશ પાસેથી મળ્યા છે. દિલદાર, હાલ્યો અને લેબોરેટરી મોકલી દેજો તપાસ માટે, અને આ ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપો. ઓકે. જીજેટુ, આ લાશ કોણે જોઈ? આજે આટલા કલાકો સુધી અહીં કોઈને આવ્યું હોય? દિલદાર. યસ સર. આની ખબર આપનારને બોલાવ. ઓકે સર. ઇન્સ્પેક્ટર. હા, તમે? તમે જ બોલાવ્યો તો મને. દરિયા કિનારે જે લાશ મળી હતી ને, તે મેં જોઈ હતી. અચ્છા, તમે જ લાશ જોઈ હતી? એટલે ઓળખો છો એને? આઈ મીન, ઓળખતા હતા એને? ના, હું તો માત્ર દરિયા કિનારે લટાર મારવા ગયો હતો. ત્યાં મારી નજર ડેડ બોડી ઉપર પડી, પછી મેં તમને જાણ કરી. બસ. હા, લટાર મારતા લાશ જડી. બોલવામાં સારું લાગે છે નહીં? જી. કંઈ નહીં, કંઈ નહીં. તમારી ડિટેલ્સ, નામ, સરનામું વગેરે વગેરે પોલીસ સ્ટેશન જઈને દિલદારને લખાવી દેજો. ઓકે. જરૂર પડે ફરી તકલીફ આપીશ. ઓકે. નો પ્રોબ્લેમ. પણ પરમ દિવસે તો હું પાછો જઉં છું અહીંથી. ક્યાં? રાજકોટ. રાજકોટ? જી. જી જે થ્રી. અને શું નામ કહ્યું તમારું? અમિત ત્રિકમલાલ મહેતા. અમિત ત્રિકમલાલ મહેતા. એટીએમ? વોટ? હા, હું જી જે ટુ, ગજેન્દ્રસિંહ જોરાવરસિંહ જાડેજા. અને તમે? અમિત ત્રિકમલાલ મહેતા એટલે એટીએમ. પણ બાબા, આટલો વખત સુધી આ લાશ કોઈને કેમ ના દેખાય? ત્યાં કોઈ ગયું નહીં હોય? મરવા જાય કેમ? આ દરિયો ગોજારો છે, ગમે એનો ભોગ લે. ભાડ્યું નહીં બિચારો જવાન જો છોકરો. આ તો અંધશ્રદ્ધા કહેવાય. આ દરિયો અમારો દેવ, એની આજ્ઞા ના હોય ને એવા કિનારે નહીં જવાનું, એટલે નહીં જ જવાનું. તો પછી આ લાશ જોઈ કોણે? એ ખજાણ્યો જણ જાતો તો, એને મેં રોક્યો ખરો, પણ એ કેવું ફરવા નીહર્યો છું. ફરવાનું હું હરું નીહર્યું ને, પડે ને પોલીસના લફડામાં. હું કહું છું ને સાહેબ, આ દરિયો ગોજારો છે, બહુ ગોજારો છે. આ દરિયો ગોજારો છે, ગોજારો છે. હમ
પાછો રંગીન રંગીન થઈ ગયો. હેલો સર, મે આઈ હેલ્પ યુ? ના ફોન, ના મેસેજ, ના મિસ કોલ કરું છું. કારણ વગર બસ તને જ યાદ કર્યા કરું છું કે તારે હશે રિચાર્જ નો પ્રોબ્લેમ કે વેલિડિટી ની મર્યાદા, પણ હું તો કવરેજ બાર પણ તારી પ્રતીક્ષા કર્યા કરું છું. સર, શું થયું? ઘંટડી વાગી. ક્યાં? બાય. ખાખી ખાખી. ઇન્સ્પેક્ટર, તમે અહીં? મને લાગે છે તારી પાસે ઘણી માહિતી છે મારા માટે. હું કઈ સમજ્યો નહીં. તું અક્ષયને નિર્જાને કેવી રીતે ઓળખે? અમે બધાએ સાથે જ કોલેજમાં હતા. આઈ મીન છીએ. એ સિવાય નિર્જાને અક્ષય, અક્ષય અને નિર્જા પ્રેમમાં હતા, ખરો? ના, નિર્જા અક્ષયને ફસાવી રહી હતી. શું? નિર્જા હંમેશા અક્ષયના સાચા પ્રેમને કસોટીના ત્રાજવે તોલ્યા કરતી હતી. અને એ દિવસે શું બોલ, એણે અક્ષયના જીવને જોખમમાં મૂકી દીધો. નિર્જા, આઈ લવ યુ. પ્રૂવ ઇટ. શું કરું બોલ? તારા માટે તો જીવ પણ આપી દઉં. બકવાસ. જોઈ લે, ખાતરી કરી લે. આ પાટો આંખે બાંધીને મને શોધી કાઢ, મારા સુધી પહોંચી જા. જો તારો પ્રેમ સાચો હશે તો. સાચો છે જ. હવે તો ગયો. કરી દીધું ને પ્રૂવ. ઇન્ટરેસ્ટિંગ. શું નિર્જા અક્ષયનો પ્રેમ? એને પ્રેમ ના કહેવાય ઇન્સ્પેક્ટર. નિર્જા માટે જીવ આપી દો તો કોઈને પણ ગમે. એ છે જેટલી સુંદર. બ્યુટિફુલ. કોલેજના બધા જ છોકરાઓ એની પાછળ પાગલ હશે નહીં? ઇન્સ્પેક્ટર, અક્ષય પણ કોલેજમાં હીરો હતો. તો જોડી બરાબર કહેવાય નહીં? કોલેજની મોટા ભાગની છોકરીઓ અક્ષયને પામવા કંઈ પણ કરવા તૈયાર રહેતી. ઇન્ટેલિજન્ટ, એજ્યુકેશનમાં સ્કોલર, હેન્ડસમ અને સ્પોર્ટ્સમાં પણ આગળ. ઓહો, આટલું બધું? એ આ સ્પોર્ટ્સમાં શું કરતો હતો? સ્વિમિંગ ચેમ્પિયન હતો એ સ્ટેટ લેવલનો.
What? તો પછી ડીપ વોટરમાં શ્વાસ રોકીને ખાસો સમય રહી શકતો એ સ્વિમિંગ ચેમ્પિયન ડૂબી કેવી રીતે ગયો? જો અક્ષય સ્વિમિંગ ચેમ્પિયન હતો તો મરી કેવી રીતે ગયો? મરી નથી ગયો, મારી નાખ્યો છે. નહીં પીસી ડોન, સાવ સીધો સાધો કેસ છે. આ છોકરો છોકરી શરત મારીને પાણીમાં કૂદ્યા હશે અને છોકરો મરી ગયો ને છોકરી બચી ગઈ. હા પણ જીજેટુ, આ આત્મહત્યા કે અખતરો નહીં, મર્ડર છે. મર્ડર પણ કોઈ આ છોકરાને શું કામ મારે? એ તો એનું બેકગ્રાઉન્ડ જાણે પછી જ ખબર પડે. અક્ષય સુરતના કોઈ રાયચંદ હીરાવાળાનો દીકરો છે. છે નહીં, હતો હતો. હા હતો. મેં મિસ્ટર રાયચંદને ઇન્ફોર્મ કરી દીધું છે, આવતા જશે. અને પેલી છોકરી નિર્જા કોણ છે? એનું કોઈ રિલેટિવ સગું વાલું? હું અનાથ છું સાહેબ. તો તારા એજ્યુકેશનનો ખર્ચ કોણ આપે? મને ભણવાનું પહેલેથી જ ગમતું હતું. હું હોશિયાર હતી એટલે સ્કૂલ સુધી તો મારા અનાથ આશ્રમના ટ્રસ્ટીએ જ ભણવાનો ખર્ચ અપાવ્યો. પછી સ્કૂલમાં 12th માં મારો બોર્ડમાં નંબર આવ્યો એટલે કોલેજ એજ્યુકેશન માટે મને સ્કોલરશિપ મળી હતી. આહા, વેરી ગુડ. જાણે મારા સપનાના આકાશને આંબા પાંખો મળી. અક્ષય સાથે તારો સંબંધ મેં કઈ પૂછ્યું નિર્જા? હું ને અક્ષય એકબીજાને ચાહતા હતા. અમારા રિલેશનથી ઘરના બહારના ઘણા બધાને પ્રોબ્લેમ હતો. કેમ? કોલેજમાં ઘણી બધી છોકરીઓ અક્ષયને પામવા. અક્ષય, અક્ષય ક્યાં છે? ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટર અક્ષય ક્યાં છે? એ સલામત તો છે ને? કેમ કેમ આવો સવાલ થયો? હું અને અક્ષય અમારા લગ્નની મંજૂરી લેવા માટે એના પેરેન્ટ્સ પાસે ગયા હતા.